सदगुरु महाराज सत्य सनातन धर्म गिनारे गुरुदत्त महाराज विहड़ानाथ रामदेव जी महाराज नमः पार्वती बदियार हर 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 महादेव मूलम गुरु पदम मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरु कृपा मंत्र मूलम गुरु मोक्ष मूलम गुरु कृपा सदगुरु ना चरणे नमो ए मांगू प्रेम प्रसाद ऐसी दया करी मने दीजियो हो तो हरि रस अमृत संत मिलन को जाई दजमान मोय अभिमान ज्यों ज्यों पाव आगे धरो कोटि के अग्नि समान एक शब्द गुरुदेव का ताका अनंत विचार ऐसी थके मुनि जन पंडिता जन वेद न पामे सरस मजानो जीवनगढ़ गाम ना आंगणे एक नितिन बाबू ना माध्यम थी अहीं आवानुं थयुं छे ઘણા બધા સંતો મહંતો વધાર્યા છે બધાના ચરણોમાં કોટી કોટી વંદન અત્રે વધારેલા ગામના આજુબાજુ ગામના ભાઈઓ બહેનો માતાઓ વડીલો કલાકારો સાજિંદાઓ બધાના ચરણોમાં મારા પ્રણામ આપણી ધરતી છે ને ભાઈ સંતોની ભૂમિ છે આ સંતો બેઠા છે ને આપણે સંતોના વખાણ કરીએ એવી વાત નથી પણ કાયા જેની કોબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ સાધુ છે ને સાધુની બાબુ ભૂમિકા કંઈક જુદી છે
અમે દરબાર છે ને, અમે આખી દુનિયા અમને બાપુ કહે છે, અઢારે વણ અમને બાપુ કહે, અમે કોઈને બાપુ નથી કહેતા, પણ આ ભગવી કફની વાળા છે ને એને અમારે બાપુ કહેવું પડે છે, આ બધા બાપુ ના બાપુ છે. એનો કહેવાનો મારો અર્થ કે કોઈ પણ માણા ઘરથી થાક્યો હોય, બહેરાથી થાક્યો હોય, દેણું થઈ ગયું હોય, તો હું કે મારે સાધુ થઈ જવું, એમ કે કોઈ દરબાર થવું, એમ કે કોઈ પટલ થવું છે, ભરવાડ થવું છે, કોઈ કે અને થવા દે. સંતોની ભૂમિ છે ભાઈ. એટલે મહાપુરુષો કે છે કે સંત ન હોત સંસારમાં તો જલી જાત, બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો હતો આપણે જાત ક્યાં? અરે ભજન સમજવા માટે બાપુ સંત નું સરણું જોવે, અને બાપુ કોઈ કોઈ સમાજ કોઈને બનવા દેવા માંગતા નથી. બાકી સાધુ એક જ એમ કે વિશાળ દરિયા જેવા જેના દિલડા એ કે ભાઈ આવો બાપુ, સાધુએ કોઈ દી વિરોધ નો કર્યો કે મારી નાયતમાં નહીં. સંતો કોઈ દી કોઈ સમાજને નથી કહેતા. એટલે તો મહાપુરુષોને વાણી કરવી પડે કે જાતિ ન પૂછીએ, સંત કે ને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે મ્યાન કોણ ઉઠા લે તરવાર. અમારા સમાજમાં બાપુ નાયત ન પૂછતા, અને પૂછાય નહીં, ચીપિયા ન ખાવા હોય સાધુની નાયત પૂછાય નહીં. બાપુ તમે તમે કહેવા છો એમ પૂછાય નહીં. સાધુનું બાપુ આખું ગણિત જુદું છે. હું તો એમ કહું છું કે સાધુના શરણે રહેજો, પછી સાધુ જે હોય એ તો એ એ કદાચ ખોટું કરતા છે તેમને ભોગવવું પડશે. પણ તમારે અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો મોઢામાંથી સીતારામ ન બોલી એક જ મરી જવાય. સીતારામ તો બોલવા જોઈએ. ભજન છે ને ભજન, ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવાતું નથી. હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ તો આમ આમ માથું કરવા, સીતારામ તો ફાઈટ મરી તો તું જવાનો છો, પણ નથી બોલાતું. કારણ કે અહમ તમારો અને ગંગા સતી બાપુ એટલે કે છે કે હું અને મારું તો મનના કારણ છે, હું કામ ઠેકડા ભરો છો. આ દરબારું ભજન ગાવા માંડ્યા હજી તમને નક્કી નથી થતું. અમે આમાં હોય પણ બાપુ સમય આવે ને વણાક મારતા ન આવડે એને બાપુ માણા જ ન કહેવાય. અમે અમે રસ્તામાં આવતા હતા ને બાપુ મને વિવેક બાપુ પૂછતા હતા મને કે આપણા જીવન માટે શું કરવું જોઈએ. મેં કીધું 84 લાખ યોની છે ને એમાં મેં દાંત માણા એક જ કાઢી શકે. આ ભેંસું ભૂંડા ને કુતરા ને ભેંસું ફલન ગમે એવી ધરવી હોય તે દાંત કાઢે, ગમે એવો ખોળ ખવડાવ્યો હોય દાંત કાઢે, કૂતરાને તમે શેડો પૂરી આપ્યું હોય તો એ ધરે ને અંદર અંદર રાજી થતું હોય કે આજ મજા આવી, પણ એ દાંત કાઢી શકે. તમે એક જ દાંત કાઢી શકો છો તો દાંત કાઢો ને શું થોબડા લઈ લઈને ફરો છો રિયારિયા. અરે દાંત કાઢે હું તમને ને મને જ ભગવાને આપ્યું છે, ભલા મને તમે દાંત ન કાઢી શકો તો આંટો છે એવું નથી લાગતું. મને તમે સાંભળો છો આ બધા, જો કે મારે તો આ ગામમાં હું પહેલી વાર આવ્યો, હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય, પણ આ સાધુડાની સંતોની શું કૃપા છે રામ. ઈ હેઠા બેઠા છે ને અમને આ હજી નક્કી થાય તમને કઈ, આ નક્કી થાય એવું નથી. એની માટે તો બાપુ અંદરથી જયારે તમારો એક રુધિયો બાપુ ઓગળવા માંડે ને, જેથી રોવે ને કચ્છનો બારવટીઓ જેસલ જાડે જો સતી તોરલ મળ્યા ને, પછી જેથી જવાનો સમય થાય ને, તેથી બાપુ જાડે જો રોતો હતો કે રોઈ રોઈ કોને હંભળાવું મારો રુધિયો રોય. બાપુ આહોડા પાડીને નથી રોયો, પણ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. સબરી બાપુ એક ભીલની બાઈ દીકરી હતી ને, રામાયણ નો પ્રસંગ, એના ગુરુ માતંગ ઋષિ બાપુ જંગલ જેવું, જંગલના જાનવર જેવું જેનું જીવન, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અભ્યાસ નહીં. એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા બેહી જાય, વેલો મોડો રામ આવશે, એનો એક શબ્દ પકડી અને ભીલની બાઈ બાપુ બેહી જાય. અને અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી આવ્યો ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા, કેવડી ધારણા હશે એની. આપણે હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો ઓલા ન ખબર હોય બેટા મારા ત્યાં કેટલા વખત હનુમાન ચાલીસા બોલ્યો હતો. આ તો રોજનું બેલેન્સ જોવે.
ખરેખર મને તમારા અને એમાં અમને બધી વાત કરી અમારા ગામમાં કે ચૂંટણી નથી. મેં કીધું આવવાય ન દેતા, જો હખે રોટલો ખાવો હોય ને જા જા ચૂંટણી છે ને અહીંયા બાપુ એવા એવા વંટોળિયા સડ્યા છે ને. હું તો આ રામાભીર ને આ ભોળાનાથ ને અરજ કરતો જઈશ કે આ જાપે ત્યાં પાસે ચૂંટણી ને કરવા ન દેતો મારા બાપ. ઈ એકતા છે એની જ મજા છે ભલા મને. બાકી બાપુ છે ને ચૂંટણીઓ છે ને અને આ રાજકારણ અત્યારે રહ્યું ને રાજકારણમાં આપણે ઉતરવું નથી, પણ રાજકારણ ને બાપુ ઝઘડા થાય ને એમાં જઈને મજા એક સમજી લેજો. અને તમારે મારે મેળ હોય ને એટલે આપણને બે ને સામે સામે ટીકટ્યું આપે, આપણને બે ને પેલા ફટકાડે. રાજકારણમાં બહુ જવાની જરૂર નથી. અને આ એકતા છે ને એ હું ભોળાનાથ ને કહું મારા નાથ આવીને આવી એકતા રાખજે. કારણ કે ગામ હોય એમાં બાપુ બે કપાતરી હોય એવું નથી, બધા સારા હોય પણ એને નિભાવી લેવાય. પછી આપણું આપણા હોય ને આપણે નિભાવી લેવાય. અને આવા ભગીરથ કાર્ય બાપુ એક બાપુની જયારે ચેતના ની એક તિથિ ઉજવાતી હોય ધન્યવાદ બાપુ. જોકે સાધુને તો શું આપણે, આ સાધુની તો ખેતી છે રામ. તમારી મારી આ તાકાત નથી, તમને મને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરશું.